નમસ્કાર મિત્રો હું બકુલ પટેલ આપ સર્વેનું આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે જીએસઆરટીસી એટલે કે એસટી નિગમ દ્વારા કન્ડક્ટર અને ડ્રાઈવરની જે ભરતી છે એમાં આજે ડ્રાઈવરની એક્ઝામનું પેપર હતું પેપરમાં ગણિતના વીસ પ્રશ્નો હતા પ્રશ્નોનું લેવલ ખૂબ સરસ હતું અઘરાઈ નહીં અને સેલાય નહીં મને થોડુંક આશ્ચર્ય પણ થયું કે ડ્રાઈવરની ભરતીમાં થોડાક સ્પીડ અને ટાઈમના પ્રશ્નો હશે પણ એ પ્રશ્નો ન પૂછતા પેપર સેટરે એકદમ વ્યવસ્થિત લેવલના ક્વેશ્ચનો પૂછેલા જેને કહેવાય ને કે ટીડીઓની એક્ઝામ હતી તો એના પ્રશ્નોનું લેવલ હતું એવા પ્રકારનું જ લેવલ મને અહીંયા લાગ્યું પ્રશ્નો એકે અઘરા નથી ઘસું નથી પણ વ્યવસ્થિત હતા ડિંડક ટાઈપના એક એક ક્વેશ્ચન નહોતા જો તો મારી અનુમાન મારી ધારણા પ્રમાણે હું કહી શકું કે સીસીઈની પરીક્ષામાં આવા જ લેવલના પ્રશ્નો હશે સાઠ મિનિટમાં સો ક્વેશ્ચન કરવાના છે તો વ્યવસ્થિત લેવલ ગણી શકાય ખાસ કરીને ડ્રાઈવરના લેવલ માટે હું તો એમ જ કહું છું કે સીસીના લેવલ પ્રમાણેના પ્રશ્નો હતા વિચિત્ર પ્રશ્ન એકેય નહોતા પણ સરસ હતા વારંવાર કહું છું એનો મતલબ કંઈક થતો હશે ને તો કરી દઈએ ચાલુ ફટાફટ મને એક ખાલી કોમેન્ટ કરી દો કે ઓડિયો વિડીયો બધું બરાબર છે કે કેમ એટલે આપણે દુકાન કરી દઈએ ચાલુ અને હા ચેનલ ઉપર નવા હોય તો વિડીયો આખો શાંતિથી જોઈ અને પછી લાઇક કરજો જે લોકો આપણા રેગ્યુલર વ્યૂઅર છે સબસ્ક્રાઈબર છે એમને વિનંતી કરવામાં આવે છે કે છેલ્લે તમે ભૂલી જાઓ છો તો અત્યારે ચાલુ કરી દો બરાબર ને તો કરી દઈએ ચાલું ચલો ગુડ ટુ ગોની એક કોમેન્ટ આવી જાય એટલે આપણે કરી દઈએ ચાલુ ડન ચલો તો કરી દઈશું ચાલો હા ક્વેશ્ચન પહેલો છે જુઓ સરસ ક્વેશ્ચન હું કહું છું એટલે એ સરસ કેવી રીતે છે કયા મહિનામાં છે એ તમને ખબર પડી જાય અહીંયા તમે જુઓ ક્વેશ્ચન આવો છે એકસો અગિયાર ગુણ્યા સાતસો બાર માઇનસ એકસો અગિયાર ગુણ્યા પાંચસો બાર કન્ડક્ટરને ભાડું સોરી ડ્રાઈવરને તો ભાડું ગણવાનું ના હોય કંડક્ટરને હોય તો બરાબર છે પણ આ ક્વેશ્ચનની ગણતરી કરવી હોય તો તમને સીધી એટલી તો ખબર પડે કે આવડા ગુણાકાર કરીએ જ ભેગું ના થાય સીસીમાં આવું જ થશે સિમ્પલિફિકેશનનો સરસ ક્વેશ્ચન છે આમાં એકસો અગિયાર બાળકો કોમન નીકળે એટલે એકસો અગિયાર એ બ્રેકેટમાં સાતસો બાર માઇનસ પાંચસો બાર થાય થાય ને તો હવે શું થાય એકસો અગિયાર ગુણ્યા બસો તો જવાબ આવશે બસો બાવીસ અને ડબલ ઝીરો તો ઓપ્શન ક્યાં છે હા સી ઓપ્શન સી તમારો જવાબ થશે ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન હા ક્વેશ્ચન નંબર બીજો બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે તમે કાયદેસર સો નવ્વાણું અઠ્ઠાણું સત્તાણું એ રીતે કરી શકો છો જવાબ ઉપરથી જઈ શકો છો નવ્વાણું તમને ખબર પડે કે અગિયાર થી ભાગી શકાય ત્રાણું ને ત્રણ થી ભાગી શકાય પંચાણું ને પાંચ થી ભાગી શકાય તો જવાબ આવશે સત્તાણું અહીંયા કદાચ તમને ઓપ્શન ના દેખાણા હોય તો હું લખી નાખું છું નવ્વાણું ત્રાણું પંચાણું અને સત્તાણું તો જવાબ આવશે તમારો નાઇન્ટી ચલો ભાઈ શેર કરી દેજો હો લિંકને સારા પ્રશ્નો છે વર્ગથી મળતી સંખ્યામાંથી પચીસ ના વર્ગથી મળતી સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા મળે ટૂંકમાં ક્વેશ્ચન છે તમને પાંત્રીસ નો વર્ગ માઇનસ પચીસ નો વર્ગ અહીંયા જવાબો જોવાની જરૂર નથી પાંત્રીસ નો વર્ગ મોઢે યાદ હોય તો તમે બાર પચીસ અને પચીસ નો વર્ગ છસો પચીસ કરો અને આ બાદબાકી કરો તો જવાબ આવે છસો મોઢે તમને આના સ્ક્વેર ફાવતા હોય છે કેમ કે હું નથી માનતો કે કોમ્પિટેટીવ એક્ઝામની કોઈ તૈયારી કરતા હોય અને છેલ્લે પાંચ વાળી સંખ્યાના સ્ક્વેર એને મોઢે ન આવડતા હોય એક તો આ રીતે સીધું થાય બીજું કઈ રીતે થાય તો કે જો ગણિત થોડું ઘણું હોય તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બીજ ગણિતમાં આવું સૂત્ર આવે આને તમે છૂટું પાડો ને બાળકો તો એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય અહીંયા ખાલી પેપર નથી સોલ્વ કરાવતો બધું શીખવાડવાનો પણ પ્રયત્ન કરું છું તો આવી રીતે કરો તમે તો પાંત્રીસ વધતા પચીસ થાય અને બીજું શું થાય બાળકો પાંત્રીસ માઇનસ પચીસ આવા સરસ આંકડા ન હોય ને કહટામણવાળા આંકડા હોય તો આ રીતે કરી શકો છો સરવાળો થશે સાઠ અને ડિફરન્સ થશે દસ જવાબ કેટલો આવશે બહાદુર બાળકો છસો ડન છે ચલો હાળા છસો જણા અત્યારે લાઈવ છે અને અઢીસો લાઈક છે બહુત ના ઇન્સાફી છે ચલો એના પછીનો ક્વેશ્ચન છે અઢાર ગુણ્યા ચૌદ માઇનસ છ ગુણ્યા આઠ અને છેદમાં છે ચારસો અઠ્યાસી ભાગ્યા ચાર માઇનસ વીસ સીધી સાદી કેલ્ક્યુલેશનો છે મોઢે થાય એવી હવે અઢાર ગુણ્યા ચૌદ ને છે ને તમે સોળ પ્લસ બે અને સોળ માઇનસ બે એટલે સોળ નો સ્ક્વેર માઇનસ નો સ્ક્વેર એટલે બસો છપ્પન ચાર બસો બાવન એ રીતે કરી શકો છો અને અઢાર અથવા ચૌદમાંથી કોઈનો ઘડિયો આવડતો હોય તો આખો ગુણાકાર એ કરી શકો અઢાર ચોક બોતેર અઢાર એકા અઢાર ને સાત પચીસ અને માઇનસ કેટલા થાય અડતાલીસ નીચે આ ભાગાકાર આપણે કરી લઈએ ચારસો ભાગ્યા ચાર એટલે કેટલા થાય એકસો અને આ કેટલા થાય વીસ થઈ ગયું કે નહીં બરાબર ને હવે બસો બાવન માંથી અડતાલીસ જાય એટલે બાળકો બસો ચાર આવે અને એકસો બાવીસ માંથી વીસ જાય એટલે એકસો બે આવે અને આ છે તમે સીધા ઉડાડી શકો તો જવાબ શું આવશે બે તો ઓપ્શન સી અહીંયા તમારો આન્સર થશે ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન આ પણ સારો ક્વેશ્ચન કહેવાય વર્ગમૂળમાં એકતાલીસ માઇનસ વર્ગમૂળમાં એકવીસ પ્લસ વર્ગમૂળમાં ઓગણીસ માઇનસ વર્ગમૂળમાં નવ આવા જ પ્રશ્નો તમને પૂછશે તો હવે તમને ખબર પડે કે અંદરથી ગણવાનું હોય તો વર્ગમૂળમાં મૂળમાં નવ છે તો આની વેલ્યુ કેટલી થાય ત્રણ હવે ઓગણીસ આની વેલ્યુ કેટલી થાય વર્ગમૂળ કાઢો તો ચાર એકવીસ ને ચાર પચીસ નું વર્ગમૂળ કાઢો તો કેટલી વેલ્યુ થાય પાંચ અને એકતાલીસ માંથી પાંચ જાય તો વર્ગમૂળમાં કેટલા આવે છત્રીસ અને એનો જવાબ આવશે છ તો ઓપ્શન એ તમારો અહીંયા જવાબ થશે થશે ને ચલો તો આ મેં કાઢી નાખ્યું કેવી રીતે એ તમને બતાવ્યું મોઢે થાય એવું હતું ચલો એના પછીનો ક્વેશ્ચન વસ્તી ધરાઈને કોમેન્ટો કરે છે છ છ ચલો ચાર અલગ અલગ ઘડિયાળના ટકોરા પાંચ છ આઠ અને નવ સેકન્ડના અંતરે વાગે છે એક સાથે વાગવાના પ્રારંભ બાદ કેટલા સમય પછી ચારેય ટકોરા સાથે વાગશે તો તમને ખબર છે કે આમાં લસા કાઢવાનો રહીએ બરાબર ને ચારેયને ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા તમારો જવાબ થશે હવે આ લસા કાઢવા માટે તમે કાયદેસર લસા કાઢો છો પહેલાં હું કાયદેસર શીખવાડું પછી ગેરકાયદેસર શીખવાડું ચલો સૌથી પહેલાં બે નીકળે તો પાંચ આવે અહીંયા ત્રણ આવે ચાર આવે ને નવ આવે પાછા બે આવે એટલે પાંચ આવે ત્રણ આવે બે આવે ને નવ આવે પાછા બે આવે પાંચ આવે ત્રણ આવે એક આવે નવ આવે પાછા ત્રણ આવે પાંચ આવે એક આવે એક આવે ને ત્રણ આવે ત્રણ આવે પાંચ એક 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 અને પછી પાંચ આવે પંદર તેરી પિસ્તાલીસ દુ નેવ દુ એકસો એસી ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું આને શું કહેવાય ભવ્ય કાર્યક્રમ डन છે હવે આને તમારે ડાયરેક્ટ કરવું હોય તો કેવી રીતે લસા કાઢી શકાય પાંચ છ આઠ અને નવ डन છે

આનો સીધો મતલબ થાય કે ત્રણેય નો ગુણાકાર તમારો સીધો લસા થાય પાંચ હરખી રીતે મારા બધા પેપર સોલ્યુશન જુઓ ને હરખી રીતે ઈ પ્રમાણ ચોપડો બનાવો ને તો એમને તમારે સીધે સીધું આ ભણવાનું થઈ જાય બરાબર ને ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન ચક્રવૃદ્ધિ વ્યાજ દસ ટકા ત્રણ વર્ષનું અને સાદા વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત આપ્યો હોય તો મુદ્દલ રકમ કેટલી છે આ પ્રશ્ન મને અઘરો લાગ્યો ગયો ભલે ગણાઈ જાય છે સીધો શાંતિથી થઈ જાય છે પણ ડ્રાઈવરની પરીક્ષા માટે આ ક્વેશ્ચન થોડોક અઘરો કહેવાય ચલો લઈશું વાર્ષિક દસ ટકા લેખે ત્રણ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય બધા મોટે યાદ છે તેત્રી પોઈન્ટ એક ટકા થાય અને સાદું વ્યાજ દસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ ટકા થાય આ કમ્પાઉન્ડ ચક્રવૃદ્ધિ વ્યાજ છે આ સાદું વ્યાજ છે તફાવત કેટલો આવ્યો ત્રણ પોઈન્ટ એક ટકા અને બરાબર રૂપિયા કેટલા થયા એકસો ચોવીસ તો સો ટકા બરાબર કેટલા કંડક્ટર ગાડી ડ્રાઈવર ગાડી હલાવતા હલાવતા વ્યાજની ગણતરી કરશે બરાબર ને તો હવે આ તો સીધું જ કરશો ને તમે સો ગુણ્યા એકસો ચોવીસ સોરી એકસો ને ચોવીસ ભાગ્યા ત્રણ પોઈન્ટ એક છે એટલે એકત્રી કરો જીરો અહીંયા લગાવી દઉં થઈ ગયું નહીં તો એકત્રી ગુણ્યા કેટલા થશે ચાર તો જવાબ આવશે ચાર હજાર શું આવશે ચાર હજાર તો ઓપ્શન બી તમારો જવાબ થશે ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ લાઈક તો કરો હાલી હું નીકળાય છું ચલો આ પણ ક્વેશ્ચન સારો છે વિવાનને દરેક સાચા જવાબના બે ગુણ મળે અને ખોટા જવાબના માઇનસ બે ગુણ મળે છે તેણે એસી પ્રશ્નોના જવાબ આપી અને ચાલીસ ગુણ મેળવ્યા તો તેણે કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હશે જવાબ ઉપરથી એ ગણી શકો છો કાયદેસર સૂત્ર બનાવીને કરી શકો છો અને આપણી હકીકત અને કલ્પનાની એક મેથડ છે એનાથી એ કરી શકો છો કાયદેસર સૂત્ર બનાવીને આખું ગામ ગણે છે સમીકરણ બનાવીને આપણે એ રીતે નથી કરતા આપણે જવાબ ઉપરથી એ કરશું અને આપણે આપણી મેથડથી એ કરશું સૌથી પહેલાં જવાબ ઉપરથી કરશું જવાબ ઉપરથી ગણીએ ને બાળકો ત્યાં નાનો મોટો કાઢીને રૂપાળા જવાબથી દાખલો ગણાય સૌથી નાનો છત્રીસ છે સૌથી મોટો પચાસ છે બે કાઢી નાખીએ એટલે પિસ્તાલીસ લઈએ જવાબ ઉપરથી ગણો છું કેટલા પ્રશ્નોના સાચા જવાબ આઈ પાસે માની લો કે પિસ્તાલીસ જવાબ સાચો છે તો પિસ્તાલીસ પ્રશ્નો સાચા હોય અને પાંત્રીસ પ્રશ્નોના જવાબ એને ખોટા આપ્યા હોય દરેક સાચો જવાબ આપે ને એટલે બે માર્ક્સ મળે એટલે નેવું માર્ક્સ ઈ કમાશે દરેક ખોટો જવાબ આપે એટલે બે માર્ક્સ જાય એટલે સિત્તેર માર્ક્સ માઇનસ થશે અને ફાઈનલ સ્કોર થશે એનો વીસ તમારો ફાઈનલ સ્કોર કેટલો કરવો છે ચાલીસ ટૂંકમાં પિસ્તાલીસ જવાબ નો આવે એ પાકું છે હવે પિસ્તાલીસ થી ઓછા આંકડાઓ લઉં તો હજી આ સ્કોર પતતો જાય અને આડત્રીએ તો કદાચ એવું બને કે માઇનસમાં જતો રહીએ રીવાન માઇનસમાં જતો રહીએ થઈ જાય ને એટલે ઓછા પ્રશ્નો તો નો જ હોય તો જવાબ વૈધો ગયો એક જ કયો આવે પચાસ જવાબ ઉપરથી આ ટેકનિક થી દાખલો કરાય નાનો મોટો કાઢીને રૂપાળો જવાબ લઈને કરાય એટલે ઓટોમેટિક તમારે મેક્ઝિમમ બે ટ્રાય કરવી પડે આ એક ટ્રાયમાં પતી ગયું હવે લઈને ગણવાની જરૂર નથી તમારે શોખ પૂરો કરવો હોય તો આપણે શોખ પૂરો કરી શકીએ છીએ પચાસ સાચા છે ને ત્રીસ ખોટા છે પચાસ સાચા છે દરેકના બે માર્ક્સ મળે એટલે સો મળે અને ત્રીસ ખોટા છે એટલે દરેકના બે જાય એટલે સાઠ જાય થઈ ગયો સ્કોર ચાલીસ એ થઈ જ જાય કારણ કે આ પછી પેપર સેટર ખોટો હોય હા ને હવે આને આપણે હકીકત અને કલ્પનાની મેથડથી કરીએ તમે એક કલ્પના કરો કે વિવાને બધા પ્રશ્નોના જવાબ હાચા આપ્યા છે હકીકતમાં વિવાન માટે આ પોસિબલ નથી પણ આપણે કલ્પના કરીએ કે વિવાને બધા પ્રશ્નોના જવાબ સાચા આપ્યા છે કેટલા પ્રશ્નો છે એસી દરેકના બે માર્ક્સ મળે દરેકના બે મળે એટલે વિવાનનો સ્કોર કલ્પના પ્રમાણે એકસો સાહીઠ થાય થાય હવે હવે વિવાનનો સ્કોર થયો કેટલો ચાલીસ આનો મતલબ કે એને એકસો વીસ માર્ક્સ ઘટાડવાના થાય થાય કે નહીં હવે હું તમને એમ કહું છું કે એક સાચો છે એ ખોટો પડે તો વિવાસ બે થશે વિવાને એકસો ને વીસ નુકસાની કરવાની થાય છે એટલે ડિવાઇડ બાય ચાર તો ત્રીસ એને ખોટા કરવા પડે કેટલા ખોટા કરવા પડે ત્રીસ એસી માંથી ત્રીસ ખોટા કરે તો સાચા કેટલા પડે પચાસ થઈ ગયું કેટલી ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન હકીકતમાં આ છે ને એ બકરી અને ગાયની માથાવાળી જ બકરી અને મરઘાની માથાવાળી જ મેથડ છે પણ એ મેથડ આમાં ન ચાલે જે ગામ કરે છે ને કે અડધા કરોડ માથા માઈનસ કરો એટલે ચાર પગવાળા પ્રાણી મળે ને એવી કંઈક મેથડ છે એવું આ મેં જે કરેલું ને આ યુનિવર્સલ છે બકરીમાંય ચાલે આમાંય ચાલે ને બધેય ચાલે એટલે શીખો એ રીતે કે બધે ચાલે ને ગોખવું ના પડે બરાબર છે ચલો માતાની હાલની ઉંમર પુત્રી કરતાં ત્રણ ગણી છે બાર વર્ષ પછી માતાની ઉંમર પુત્રી કરતાં બમણી થશે તો હાલની પુત્રીની ઉંમર શું હશે ઉંમર આધારિત દાખલાઓ જવાબ ઉપરથી કરાય એક વાત બીજી વાત માતા અને પુત્રી છે અહીંયા ગણામાં વાત છે માતા પુત્રી કરતાં ત્રણ ગણી છે અને શોધવાની છે પુત્રી ગમે ત્યારે ગણામાં વાત હોય બે વ્યક્તિઓ વચ્ચે સંબંધ ગણામાં આપેલો હોય અને નાનો વ્યક્તિ શોધવાનો હોય ને તો હંમેશા એકદમ નાના જવાબથી ચાલુ કરાય અને મોટો વ્યક્તિ શોધવાનો હોય તો એકદમ મોટાથી ચાલુ કરાય ખબર પડી અહીંયા તમારે પુત્રી શોધવાની છે એટલે નાનાથી કરવાનું છે એટલે આપણે બાર લીન દાખલો ગણસું દંડ છે તો પુત્રી મારી બાર વર્ષની છે એમ માનીએ તો માતા કેટલા વર્ષના થાય એના કરતાં ત્રણ ગણા છે એટલે છત્રીસ વર્ષના થાય થશે હવે એણે શું કીધું છે બાર વર્ષ પછી એટલે પુત્રી ચોવીસની થશે માતા છત્રીસના છે કેટલા કેટલાના થશે અડતાલીસના જો હવે માતા પુત્રી કરતા બમણા થઈ ગયા એણે બમણાનું જ કીધું છે તો સેટિંગ થઈ ગયું ને સેનાથી થઈ ગયું બારથી તો આ થઈ ગયું બાકી ડબલ રેશિયોની મેથડથી થી દાખલો થાય શું થાય ડોટર અને મધર પ્રેઝન્ટ એજ રેશિયો છે વન ઇઝ ટુ થ્રી બાર વર્ષ પછીનો રેશિયો થશે વન ઇસ ટુ ટુ ને આ રીતે તમે કરી શકો છો હવે તો કે એક્સ બરાબર છેલ્લા રેશિયોનો તફાવત એક ગુણ્યા વર્ષનો તફાવત બાર છેદમાં ચોકડી ગુણાકારનો તફાવત એક આવું મેં ક્યાંક ને ક્યાંક શીખવાડેલું છે તો એક્સની ઉંમર કેટલી આવે એક્સની વેલ્યુ આવે બાર તો ડોટર હશે બાર વર્ષની માતા હશે છત્રીસની આવી રીતે થાય પણ હું એવી સલાહ આપીશ કે ઉંમર આધારિત દાખલાઓ સામાન્ય રીતે જવાબ ઉપરથી કરવા સેલા પડે છે અને તરત થઈ જતા હોય છે ચલો એના પછીનો ક્વેશ્ચન

તો પહોંચી જજો આમ તો પેપર સોલ્યુશન એટલે તમે બધા આવી જ જાવ છો પણ આ વખતે મારા યુટ્યુબના જે સબસ્ક્રાઈબર સ્ટુડન્ટ્સ છે એના માટે એક સરપ્રાઇઝ પણ છે તો એ સરપ્રાઇઝ પણ જોવા માટે પહોંચી જજો બરાબર ને આજે રાત્રે સાડા નવ વાગ્યે આ જ ચેનલ ઉપર ફોરેસ્ટની જે એક્ઝામ આઠ ફેબ્રુઆરીથી લેવા જઈ રહી છે એના મોડલ પેપર ટુનું સોલ્યુશન આપણે લાઈવમાં અહીંયા આજ પ્લેટફોર્મ ઉપર કરાવશું અને એમાં એક એપ્લિકેશનવાળા વિદ્યાર્થી માટે નહીં જે લોકો યુટ્યુબના સબસ્ક્રાઇબર છે એના માટે એક સરપ્રાઇઝ પણ છે અને ખૂબ સારું સુખદ સરપ્રાઇઝ છે તમારા માટે બરાબર છે તો પહોંચી જજો હા પિસ્તાલીસ ગુણ્યા સાત કેટલા થશે પિસ્તાલીસ ગુણ્યા સાત થશે ત્રણસો ને પંદર દન છે તો જવાબ આવશે ત્રણસો ને પંદર એના પછીનો ક્વેશ્ચન એક વિદ્યાર્થી સો માર્ક્સના દરેક એવા આઠ પેપરમાં પંચાવન ટકા માર્ક્સ મેળવે છે તે કુલ માર્ક્સના પંદર ટકા માર્ક્સ અંગ્રેજીમાં મેળવે છે તો અંગ્રેજીમાં કેટલા મેળવે જુઓ છોકરાઓ એક પેપર હો માર્કનું છે એવા કેટલા પેપર છે આઠ એટલે આઠસો માર્ક્સની પરીક્ષા થઈ થઈ આઠસો માર્ક્સની પરીક્ષામાં એને પંચાવન ટકા માર્ક્સ મળ્યા એટલે આઠસોના પંચાવન ટકા મળ્યા આ એનો ઓપટેન્ડ સ્કોર ટોટલ મળ્યો મળેલા ગુણનો સરવાળો આટલો થાય મળેલા ગુણ ના પંદર ટકા ઇંગ્લિશમાં છે એટલે સીધે સીધા તમે અહીંયા પંદર ટકા લખી નાખો છો બરાબર આવે અંગ્રેજીમાં પ્રાપ્ત કરેલ ગુણ છે ચલો તો આ કરશું આઠસો ગુણ્યા પંચાવન છેદમાં સો ગુણિયા પંદર છેદમાં સો આવી રીતે થશે આ બે જીરા જશે જશે ચલો પાંચે ઉડે તો અગિયાર પાંચે ઉડે તો વીસ દારે ઉડે તો બે ચારે ઉડે તો પાંચ પાંચે ઉડે તો ત્રણ અગિયાર દુ બાવીસ ત્રેવીસ છાસઠ તો કેટલા માર્ક્સ ઇંગ્લિશના થશે એના છાસઠ તમે જુઓ દરેક પ્રશ્નનું લેવલ સરસ છે એક કઈ પ્રશ્ન કચરો નથી અને એક કઈ પ્રશ્ન એવો નથી કે જેમાં પેપર સેટરની તમને વિકૃતિના દર્શન થાય ટૂંકમાં આઈ એમ સેટિસ્ફાઈડ પેપર સેટરથી આપણે સેટિસફાઈડ છીએ મેથ્સ રીઝનિંગની વાત કરું છું આમ તો મેથ્સના જ ક્વેશ્ચન છે રીઝનિંગના ક્વેશ્ચન છે જ નહીં બીજા વિષયની મને ખબર નથી ચલો મોહનલાલ મોહનલાલ એક ટીવી બાર હજાર પાંચસોની કિંમતે ખરીદે છે ત્રણસો રૂપિયા ટ્રાન્સપોર્ટેશનમાં વાપરે છે આ આઠસો રૂપિયા ટીવી ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ કરે છે તો ટીવી સેટ કેટલી કિંમતમાં વેચે તો એકંદરે પંદર ટકા નફો થાય ત્રણસો રૂપિયાનું ટ્રાન્સપોર્ટેશન થયું અને આઠસો રૂપિયાનું ઇન્સ્ટોલેશન ઇન્સ્ટોલેશનમાં આવડો બધો ખર્ચો શું થયો હશે મોહનલાલને ટીવીમાં તો પ્લગ એન્ડ પ્લે જ હોય ઓલા બે બખા કરવાના હોય ટીવી દિવાલમાં લગાવે બે બખા કરવાના આઠસો રૂપિયા લીધા ટૂંકમાં એક બખો કરવાના ચારસો રૂપિયા થયા ત્યાં ક્યાં નહીં પ્રશ્ન એ છે કે ટીવી કેટલામાં વેચે તો એકંદરે પંદર ટકા નફો થાય લગાવ્યા પછી મોહનલાલ વેચી દેશે હા હાલી જ નીકળવાનું ઉદાહરણ તો કંઈક હરખા દેવાય હોય ને ચલો કાંઈ વાંધો નહીં આપણે તો ગણિત ગણવાનું છે બાર પાંચસોમાં ટીવી લીધું ત્રણસો અને આઠસો અગિયારસો રૂપિયાનો મોહનલાલને ખર્ચો થયો ખર્ચો થયો ને તો બાર પાંચસો માં લીધું હતું ને અગિયારસો નો ખર્ચો થયો એટલે એમ કહેવાય કે મોહનલાલ ને તેર હજાર છસો માં ટીવી આપણે હવે મોહનલાલે એ પંદર ટકા નફો ટકા નફો લેવો છે એકસો પંદર ટકા થાય તેર હજાર છસો ના એકસો ને પંદર ટકા થશે હવે આ ગુણાકાર કરવાનો છે ટકા કાઢી નાખું તો આ બે જીરા નીકળી જાય હવે આ ગુણાકાર કરવાનો થાય થાય પાંચ છત્રીસ છેલ્લે જીરો જવાબ આવે એટલે આ બે જવાબ નો આવે માંથી કરવું હોય તો પાંચ વાળી સંખ્યા ને ડબલ કરાય અને બીજી સંખ્યાના અડધા કરાય અડસઠ હવે ગુણાકાર કરવું તો જીરો આવે આઠ તેરી ચોવીસ છેલ્લા બે આંકડા ચાલીસ આવે ને એવો જવાબ આવે તો ચાલીસ વાળો જવાબ કયો છે પંદર હજાર ચાલીસ તો જવાબ આવશે પંદર હજાર છસો ચાલીસ બાળકો બરાબર છે ચલો લઈશું નેક્સ્ટ એ અને બી સાથે મળીને એક કામ બાર દિવસમાં કરે છે બી અને સી સાથે મળીને આઠ દિવસમાં કરે છે સી અને એ સાથે મળીને છ દિવસમાં કરે છે તો બી એકલો કામ કેટલા દિવસમાં કરશે આ પણ સારો ક્વેશ્ચન કહેવાય ચલો એ બી ને કેટલા દિવસ થાય છે બાર દિવસ બી સી ને કેટલા દિવસ થાય છે આઠ દિવસ અને સી એને કેટલા દિવસ થાય છે છ દિવસ આપણે શું કરીએ છીએ તો કે આપણે આ બધાનો એલ્શિયમ કાઢીએ છીએ એટલે ચોવીસ ઈંટનું કામ છે એવું આપણે માનીએ માનસુ તો આ રોજની કેટલી ઈંટ બનાવે સોરી બે ઈંટ બનાવે આ રોજની કેટલી બનાવે ત્રણ અને આ રોજની કેટલી બનાવે ચાર બધા ભેગા થાય ને આ બધા એટલે એ બે વાર થાય બી બે વાર થાય સી બે વાર થાય એટલે ટુ એ બી સી થાય તમારે સરવાળો કરવો હોય તો આ બધાનો કરી જુઓ અને સામે આ બધા ભેગા થાય તો ચાર ને ત્રણ સાત ને બે નવ ઈંટ બને એ ના બમણા ભેગા થાય તો નવ ઈંટ બને તો એ ભેગા થાય તો અડધી ઈંટ બને કેટલી બને સાડા ચાર ઇંચ બને રોજની હો હોય જણા ભેગા થઈને સાડા ચાર ઇંટો બનાવે છે આપણે બી ની ઈંટો પૂછી છે તો એ કેટલી ઈંટ બનાવે રોજની ચાર એ ની સાડા ચાર ઈંટ રોજની છે એમાં એ અને સી ની ચાર ઈંટ છે એનો મતલબ બી ની અડધી ઈંટ થાય બી રોજ અડધી ઈંટ બનાવે બનાવે કે નહીં હવે એને ચોવીસ ઈંટ બનાવવાની છે અડધી અડધી કરીને ચોવીસ ઈંટ બનાવવાની હોય તો તમને એટલી તો ખબર પડે કે ચોવીસૂન અડતાલીસ દિવસ થાય તો જવાબ શું આવશે ફોર્ટી આ પણ ક્વેશ્ચન સારો કહેવાય ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન અને જુઓ પેપરમાં એને ચેપ્ટરો બધા લઈ લીધા છે ખાલી ડ્રાઈવરની ભરતી માટે ડ્રાઈવર પાસે જે લાયકાત હોવી જોઈએ કે ભાઈ મારે જામનગરથી નીકળો છે રાજકોટ પહોંચવું છે કેટલા કલાક થાય આ તે એવા પ્રશ્નો નથી પૂછ્યા બાકી બધા ચલો જો કોઈ વર્તુળનો પરિઘ ચુમ્માલીસ છેદમાં સાત ગુણિયા ત્રિજ્યા આ સૂત્ર છે અને કાંઈ ન કરવું હોય આપણા જે રેગ્યુલર સબસ્ક્રાઈબર હોય એને ખબર હશે ત્રિજ્યા સામાન્ય રીતે સાતના ના ગુણાંકમાં હોય આમાં સાતના ના ગુણાંકમાં જવાબ કયો છે અઠ્યાવીસ તમે સીધો કરી શકો છો પણ આપણે કાયદેસર ગણશું પ્રશ્ન સેલો છે છે ને ત્રીજીયા કે સોરી ત્રીજીયા શોધવાની છે પરિઘ કેટલો છે એકસો છોતેર મેં કાયમ માટે કીધેલું છે કે ચુમ્માલીસ ને બાવીસ ના ઘડિયા તમને મોઢે યાદ હોવા જોઈએ આના માટે થઈ નથી તો ચુમ્માલીસ ચોક આ ઉડી ગયા ને સાત ચોક અઠ્યાવીસ તો ત્રીજીયા કેટલી આવશે અઠ્યાવીસ ડન છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સો મીટર લાંબી ટ્રેનની ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ કલાક છે તે એકસો ચાલીસ મીટર લાંબો રેલવે બ્રિજ ક્રોસ પસાર કરવામાં કેટલો સમય લેશે શું શોધવાનું છે બાળકો સમય સમય અને એ સેમાં સેકન્ડમાં એ ખબર કેમ પડે સાહેબ સેકન્ડમાં શોધવાનું છે એ જવાબ જુઓ એટલે ખબર પડે જવાબ સેકન્ડમાં છે ને તો સમય સેકન્ડમાં શોધવાનો છે સમય એટલે શું આવે તો કે અંતર અને ભાગ્યા ગતિ પૂછો પૂછો હા ટ્રેનનો પૂછો ભલે બસ ચલાવવાની છે પણ પ્રશ્ન એને ટ્રેનનો પૂછો ચાલશે ચલો અંતર કેટલું છે તો કે જેટલી પણ વસ્તુઓ હોય એ બધી વસ્તુઓની લંબાઈનો સરવાળો હંમેશા અંતર તરીકે લેવાય અહીંયા સો મીટર ટ્રેનની લંબાઈ છે અને એકસો ચાલીસ મીટર બ્રિજની લંબાઈ છે એટલે ટોટલ અંતર થાય બસો ચાલીસ મીટર થાય કે નહીં છેદમાં આવશે ગતિ ગતિ તમે જુઓ તો સાઠ કિલોમીટર પ્રતિ કલાક છે કિલોમીટરને કલાકને સમ સેકન્ડને ને બધું નોખું નોખું છે તો આપણે આ સાઠ કિલોમીટર પ્રતિ કલાક છે ને એને મીટર પર સેકન્ડમાં ફેરવશું એટલે ફાઈવ બાય ફાઈવ બાય એટલે ઉપર લઈ શું આવે મીટર અને પ્રતિ સેકન્ડ આવી રીતે થશે છોકરાઓ હા હવે આ જીરો જીરો જશે છ ઉડે તો ચાર અઢાર આ મીટર મીટર ઉડી જશે અઢાર ચોક બોતેર ભાગ્યા પાંચ સેકન્ડ થશે કોઈ પણ સંખ્યાને ને પાંચથી ભાગવાની હોય તો તે સંખ્યાના ડબલ કરી અને એક આંકડા પછી પોઈન્ટ મુકાય બોતેરના ડબલ કેટલા થાય એક સં ચુમાલી અને એક આંકડા પછી પોઈન્ટ મૂકો તો ચૌદ પોઈન્ટ ચાર સેકન્ડ થશે તો જવાબ આવશે ઓપ્શન સી ચૌદ પોઈન્ટ ચાર સેકન્ડ ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું એ બી સીનું સરેરાશ વજન પિસ્તાલીસ કિલો છે એ અને બીનું વજન ચાલીસ કિલો તેમજ બી અને સીનું વજન તેતાલીસ કિલો છે તો બીનું વજન કેટલું થશે આ પ્રશ્નમાં ભૂલ છે શું છે ભૂલ છે વાંધા અરજી નાખવી વાંધા અરજી નાખવી શું ભૂલ છે અને સાચો કેવી રીતે ગણી શકાય એની ચર્ચા આપણે કરીએ વાંધા અરજી નાખતી વખતે આ હું જે અહીંયા ગણતરી કરીને બતાવું છું ને એ જ સીધી નાખી દેવાની અહીંયા શું કીધું છે એ બી નું સરેયાસ વજન પિસ્તાલીસ કિલો છે એટલે એ પ્લસ બી પ્લસ સી કેટલું થાય એકસો પાંત્રીસ થાય હવે એ અને બી નું વજન ચાલીસ કિલો કીધું છે એ અને બી નું વજન ચાલીસ કીધું છે કીધું છે બી અને સી નું કેટલું કીધું છે તેતાલીસ કિલો કીધું છે ને હું એમ કહું કે આ બધાયનો સરવાળો કરો તો એ પ્લસ ટુ બી પ્લસ સી થાય કેટલું થયું ત્યાંશી કિલો એ બી સી કરતા આમાં બી ડબલ હોવા છતાં એનું વજન વધ્યું નહીં તો શું બી નું વજન માઇનસમાં હશે ટૂંકમાં આ પ્રશ્નમાં ભૂલ છે તમારે જો પ્રશ્ન આ રહ્યો આ રીતે ગણો ને એને આપ્યો છે એ રીતે તો આવું થાય અને બી નું વજન માઇનસમાં આવે જે પ્રશ્નમાં ભૂલ છે આવું તમારે લખવાનું થાય પછી સાચી ગણતરી શું આપવાની થાય તો કે આ ચાલીસ કિલો છે ને એ સરેરાશ વજન હોવું જોઈએ અને આ તેતાલીસ કિલો છે ને એ સરેરાશ હોવું જોઈએ ટાઈપિંગ મિસ્ટેક છે પણ તમે વાંધા અરજી આની લઈ શકો છો થઈ ગયું કે નહીં તો હવે ગણીએ એ પ્લસ બી પ્લસ સી ત્રણ જણા છે સરેશ પિસ્તાલીસ છે તો પિસ્તાલીસ તેરી એકસો પાંત્રીસ થાય હવે એ અને B ની સરેશ ચાલીસ છે આપણે સુધારી લીધો તો એ અને બી નો ટોટલ કેટલો થાય એસી થાય પછી બી અને સી નું વજન તેતાલીસ છે તો બી પ્લસ સી બરાબર કેટલા થાય તેતાલીસ દૂન છ્યાસી થાય હવે આ તમે સરવાળો કરો તો એ પ્લસ અને પ્લસ બરાબર કેટલા થાય એકસો હવે આમાંથી તમે આને માઇનસ કરો એટલે એ એ ઉડી જાય ટુ બી માંથી બી જાય તો બી અને સી સી ઉડી જાય સામે એકસો છાસઠ માંથી એકસો પાંત્રીસ જાય તો એકત્રીસ કિલો વજન આવે ઓપ્શન આવે જવાબમાં ડન છે ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન ત્રણ મિત્રો મળીને વેપાર શરૂ કરે છે જેમાં અ ચાર મહિના માટે દસ હજાર રૂપિયા બ છ મહિના માટે પાંચ હજાર રૂપિયા અને ક પાંચ મહિના માટે સોળ હજાર રૂપિયા રોકે છે વર્ષના અંતે પિસ્તાલીસો રૂપિયાનો નફો થાય તો અના ભાગે કેટલા આવે હવે આમાં એવું ન હોય કે પિસ્તાલીસોનો નફો દ્યો તો ત્રણેય જણા ભાગ પાડી લઈએ પંદરસો પંદરસો એમ ન હોય જેણે જેટલા રૂપિયા જેટલા સમય માટે રોકા હોય એ પ્રમાણે નફો મળે તમને બધાને ખબર છે બરાબર ને તો અહીંયા અ લખો અહીંયા બ લખો ને અહીંયા ક લખો અ એ કેટલા રૂપિયા રોયકા ચાર મહિના માટે દસ હજાર રૂપિયા બયા કેટલા રોયકા છ મહિના માટે પાંચ હજાર રૂપિયા અને બીજા એ કેટલા કય રોયકા પાંચ મહિના માટે સોળ હજાર રૂપિયા આવી રીતે ત્રણેયનું રોકાણ છે મહિનાય અલગ છે રકમે અલગ છે આપણે બધાને એક મહિનામાં ફેરવીએ ચાર મહિના દસ હજાર રૂપિયા એટલે માસિક રોકાણ એનું ચાલીસ હજાર ગણાય એક મહિના માટે ચાલીસ હજાર કહેવાય એવી જ રીતે આના ત્રીસ હજાર કહેવાય અને આના એંશી હજાર કહેવાય કેવાય કે નહીં તો કયા પ્રમાણમાં રોકાણ થયું ચાર ભાગ ત્રણ ભાગ ને આઠ ભાગ ટોટલ કેટલો ભાગ થયા કહેવાય પંદર ભાગ પંદર ભાગનું રોકાણ હોય તો પિસ્તાલીસો નો નફો થાય થાય ને શોધવાનો કોણ છે અ અ એટલે ચાર તો ચાર ભાગે કેટલો નફો થાય બારસો રૂપિયાનો તો જવાબ આવશે ઓપ્શન સી મેં આ પ્લેટફોર્મ ઉપર ઘણી વાર કીધું છે કે ભાગીદારીના દાખલાઓને મહત્વ આપજો કંડક્ટરની આ ડ્રાઈવરની પરીક્ષામાં પૂછ્યું છે અને સીસીમાં આ ચેપ્ટરનો અલગથી ઉલ્લેખ કર્યો છે વ્યાજના ચેપ્ટરો નથી કહેણા એણે પણ આ ચેપ્ટરનો એણે અલગથી ઉલ્લેખ કર્યો છે તો હરખી રીતે જરાક શીખી લેજો આ વિડીયો તમારે એટલા માટે જોવો જરૂરી છે કે હજી કંડક્ટરની પરીક્ષા બાકી છે આઈ થિંક બાકી છે તો કંડક્ટરમાં પણ આ વિડીયો તમને કામ આવશે બરાબર છે ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન આ પણ સારો ક્વેશ્ચન છે રૂપિયા છવ્વીસોનું બે વર્ષમાં કેટલા ટકા લખે સાદું વ્યાજ છસો ને ચોવીસ થાય ટૂંકમાં છસો ચોવીસ રૂપિયા વ્યાજ થયું સેના ઉપર છવીસો ઉપર તો આ કેટલા ટકા થયું રીતે હું નથી ગણતો રૂપિયા છીસો ઉપર વ્યાજ થયું ટોટલ કેટલા ટકા થયું હવે આ છેદ ઉડાડવાના છે ભાગાકાર કરીને કરી શકો છો આપણી બાહુબલીની મેથડ મેથડથી કરી શકો છો ચલો કરશું છ ચોક ચોવીસ અથવા તો છ નવ્વા અને અહીંયા આ છવ્વીસ દુ બાવન બરાબર ને તો જવાબ આવશે ચોવીસ ઓગણત્રીસ એ આવી કે આ મેથડ હરખી શીખી લેશો ખબર પડી જશે ઓગણત્રીસ કેમ ના આવે ને ચોવીસ કેમ આવે ટૂંકમાં ચોવીસ ટકા વ્યાજ થયું કેટલા વર્ષમાં બે વર્ષમાં તો વાર્ષિક વ્યાજ કેટલું થાય બાર ટકા તો વ્યાજનો દર હશે બાર ટકા તમે જવાબ ઉપરથી કરી શકો છો જવાબ ઉપરથી કરવું હોય તો કેવી રીતે કરી શકાય નાનો મોટો કાઢીને રૂપાળો જવાબ લેવાય મોટો જવાબ છે બાર કાઢી નાખો નાનો જવાબ છે આઠ કાઢી નાખો આપણે કેટલા લઈશું નવ નવ નો લેવાય દસ લેવાય ગણવામાં મજા આવે ને તો છવ્વીસો રૂપિયા છે એનું દસ ટકા લેખે બે વર્ષનું વ્યાજ વીસ ટકા થાય એટલે પાંચસો વીસ થાય દહ ટકા લેખે પાંચસો વીસ થતા હોય તો આઠ અને નવ ટકા લેખે દીધી ઓછા જ થાય આપણે કરવા છે વધારે તો જવાબ શું આવશે બાળકો બાર ટકા ઓપ્શન બી તમારો જવાબ થશે ભાઈ ફાવે ને કાયદેસર ગણિત ભણ્યા હોય તોય તમે કરી શકો છો સામાન્ય બુદ્ધિથી પણ દાખલા કઈ રીતે થાય સાથે સાથે હું એ પણ તમને સમજાવતો જાઉં છું ચલો એના પછીનો ક્વેશ્ચન ચોરસ બગીચાની લંબાઈ સાઠ મીટર છે આ બગીચામાં માટી પાથરવાનો ખર્ચ ચાર ચોરસ મીટરના પાંચ રૂપિયા છે એક ચોરસ મીટરના નથી જોઈ લેજો તો કેટલો કુલ ખર્ચ થશે બગીચાની લંબાઈ સાઈઠ છે તો એનું છેત્રફળ ચોરસનું નું છેત્રફળ એટલે લંબાઈ નો વર્ગ કેટલું થાય છત્રીસો થાય કે નહીં ચાર ચોરસ મીટરના પાંચ રૂપિયા થતા હોય તો છત્રીસો ચોરસ મીટરના કેટલા થાય તમે સીધો હિસાબ કરી શકો તો છત્રીસો ગુણ્યા પાંચ અને ભાગ્યા ચાર થશે તો જવાબ શું આવશે પિસ્તાલીસો રૂપિયા થઈ ગયું ને તો આન્સર આવશે તમારો ઓપ્શન એ પિસ્તાલીસો રૂપિયા થશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું ખોટું છે આપણે ગણીએ અનળ એક ટાંકીને ત્રેવીસ કલાકમાં અને બ નળ તે ટાંકીને ત્રણ કલાકમાં ભરે છે જો બંને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે જોઈન ખબર પડે કે આ 3 કલાકમાં ભરે છે તન તન કલાકવાળા બે નળ હોય ઓલો 23 કલાકમાં ભરે છે અને આ 3 કલાકમાં ભરે છે જો તન તન કલાકમાં બેય ભરતા હોય ને તો દોઢ કલાક એટલે નેવું મિનિટ તો જવાબ આવે મિનિમમ આ તો બહુ નાનો નળ છે તેવી કલાક લાગે છે એટલે આમાં પણ વાંધા અરજી થશે ગણવો હોય તો ગણાય કેવી રીતે તો કે ત્રેવીસ ગુણ્યા ત્રણ આવે ને ઉપર બે નો ગુણાકાર અને નીચે બે નો સરવાળો તો ઓગણ સિત્તેર ભાગ્યા કેટલા આવે છવ્વીસ એટલે જવાબ આવશે છવ્વીસ દુ બાવન અને સત્તર ટૂંકમાં એકસો વીસ મિનિટ ઉપર જવાબ આવે બે કલાક ઉપર થાય એટલે આ પ્રશ્ન પણ ખોટો છે સાચો શું હોઈ શકે સાચો શું હોઈ શકે તો કે અહીંયા અગેન ટાઈપોગ્રાફિક એરર છે આ ત્રેવીસ કલાક નો હોય અહીંયા બે કલાક હોવી જોઈએ ચલો આપણે બે કલાક લઈને કરીએ નળ એ છે એને બે કલાક થાય છે નળ બી ને ત્રણ કલાક થાય છે હવે બંને ભેગા થઈને કેટલા સમયમાં ગણશે તો કે ભરશે બે ગુણ્યા ત્રણ અને નીચે બેનો સરવાળો પાંચ તો પાંચ કલાક થાય જવાબ તમારે મિનિટમાં જોઈએ છે એટલે બાળકો ગુણાકાર પાંચે ઉડે તો બાળકો કેટલા આવે બાર તો કેટલી કલાક મિનિટ થાય બોતેર મિનિટ થાય અને જવાબ તમારો આવશે ઓપ્શન એ ટૂંકમાં આમાં પણ પ્રશ્નમાં ભૂલ છે થઈ ગયું ચલો તો આ હતા તમારા જીએસઆરટીસીના વીસ પ્રશ્નોનું સોલ્યુશન જેમાંથી બે પ્રશ્નોમાં પેપર સેટરની બિચારાની ટાઇપોગ્રાફિક એરર છે પ્રશ્નોનું લેવલ પ્રમાણમાં સારું હતું તો વાંધા અરજી કેવી રીતે તમારે કરવી ક્યાં કરવાની છે એ જીએસઆરટીસી તમને કહેશે ત્યાં આ પ્રશ્નો મેં જે રીતે સમજાવ્યા છે એ રીતે લખીને તમે વાંધા અરજી કરી શકો છો સાથે સાથે આ પ્રશ્નો જે મેં સોલ્વ કરાવ્યા છે એની પીડીએફ પણ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર દસ પંદર મિનિટમાં હું મૂકી દઈશ તો એનું સોલ્યુશન પણ તમને સારી રીતે મળી જશે વાંધા અરજી જેણે પરીક્ષા આપી હોય અને વાંધા અરજી કરવાની હોય એ પણ ત્યાંથી એ વસ્તુની સીધે સીધી કોપી કરી અને વાંધા અરજી નાખી શકશે મિત્રો તમને બધાને ખ્યાલ છે કે સીસીઈ ની પરીક્ષા માર્ચ એપ્રિલમાં લેવા જઈ રહી છે ભેંસકી પાઠશાળા આપણી જે એપ્લિકેશન છે એના ઉપર આપણે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી એક નવો કોર્સ ચાલુ કરેલો સીસીઈ ને ધ્યાનમાં રાખીને એ કોર્સ હવે પૂરો થવામાં છે ટૂંકમાં આખો કોર્સ લાઈવ જ હતો હવે નવી બેચ ચાલુ કરવી શક્ય નથી ઓફલાઈન ક્લાસ તો હું કરાવતો જ નથી જે કરાવું છું તે ઓનલાઈન જ છે ઓનલાઈનની પણ મિત્રો હવે હું નવી બેચ ચાલુ કરું તો આ બે મહિનાના સમયગાળામાં મારાથી બેચ પૂરી ના થાય હું મેસ રીઝનિંગ એ ના કરી શકું તમે કલ્પના કરો કે મેં સપ્ટેમ્બરમાં બેચ ચાલુ કરી છે અત્યારે આ જાન્યુઆરી એન્ડ છે છતાં આ કેટલા પાંચ મહિના થયા છતાં મારાથી મેસ રીઝનિંગ પૂરું નથી થતું હવે આ વસ્તુ હું તમને બે બે મહિનામાં કરાવું તો એમાં શું સારા વાટ હોય એટલે નવી કોઈ બેચ આવવાની નથી જે બેચ કરાવેલી છે એ જ તમને રેકોર્ડેડ મળશે હવે ઘણાને એમ થાય સાહેબ રેકોર્ડેડમાં મજા ના આવે તો હું તમને ચોખ્ખોટ કરું કે આ લાઈવ જ હતી લાઈવ જ બેચ હતી એટલે ચાલીસ પચાસ છોકરા લાઈવમાં ભણતા હોય અને હું ભણાવતો એટલે કંઈ પણ ડાઉટ એને હોય તો એને પ્રશ્ન પૂછ્યો મેં એનું સોલ્યુશન આપ્યું હતું આના સિવાય પણ હું તમને એમ કહી શકું કે આ ગણિત અને રીઝનિંગ ભણાવવાનો અનુભવ મને ઘણો બધો જૂનો છે દરેક વસ્તુ મેં દોઢસો દોઢસો બસો બસો વાર ભણાવેલી છે છોકરાઓનું મોઢું જોઉં કે ના જોઉં ત્યાં મને ખબર પડી જાય કે ક્યાં તકલીફ હશે તમે જોયું હશે ઈવન જૂની કોઈ બેચ લીધી હોય કે યુટ્યુબમાં પણ જોયું હશે કે અઘરો પ્રશ્ન હશે તો ઓટોમેટિકલી મેં બે ત્રણ વાર કરાવ્યો જ હશે અલગ અલગ રીતે કરાવ્યો જ હશે તો આપણે બેચમાં પણ આ જ રીતે આખું ભણતર કરાવ્યું છે એના કરતાંય તમે એવું કરી શકો છો કે એપ્લિકેશન ઉપર ડેમો કોર્સ મૂકેલો છે એમાં મેથ્સ અને રિઝનિંગના ત્રણ ત્રણ વિડીયો મૂક્યા છે એને તમે એકવાર જુઓ એટલે તમને ખબર પડી જાય કે ખરેખર લાઈવ બેટની જરૂર છે ખરી ઓફલાઈનની જરૂર છે ખરી હું તો કહું ઓફલાઈનની કોઈ જરૂર જ નથી કેમ કે ઓફલાઈનમાં દોઢસો જણા બેઠા હોય એમાં તમે શું પર્સનલી ફીલ કરતા એવું લાગશે એના કરતાં હું તમને કહી શકું કે આ આ તમે ડેમો કોર્સના વિડીયો રાતે બે વાગે જોવાના અત્યારેની રાતે બે વાગે જોવાના તમને એવું જ લાગશે કે બકુલભાઈ મને એક લાઈન ભણાવે છે અને તમારા મનમાં કોઈ સમસ્યા આવતી હશે ને એ તરત જ મેં સોલ્વ કરાવી દેશે આવું તમને ફીલ થાય ને તો બેચ લેવાય મિત્ર મંડળમાં કોઈએ લીધું હોય તો એને પણ તમે પૂછી શકો છો ટૂંકમાં આપણે જે સર્વાંગ સંપૂર્ણ કોર્સ નાખેલો છે જે રેકોર્ડેડ લાઈવ હતો અને રેકોર્ડેડ ફોર્મેટમાં છે એની કમ્પેરિઝન હું તમને કરવાની છૂટ આપું છું એની કમ્પેરિઝન તમે ઓફલાઈન બેચ જોડે કરો ઓનલાઈન લાઈવ બેચ કોઈ પણ ચાલતી હોય એની આરે કરો અને એના કરતાં પણ તમને વધારે સારું લાગે તો જ તમારે આ કોર્સ લેવો જોઈએ આપણે ત્યાં ડાઉટ સોલ્યુશનની કોઈ સિસ્ટમ નથી પણ જો તમે સરખી રીતે જોશો તો ડાઉટ સોલ્યુશનની જરૂર જ નહીં પડે અત્યારે મિત્રો આ કોર્સમાં એક સરસ ઓફર પણ ચાલી રહી છે તો તમે જોઈ શકશો કે પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઓફર છે છ મહિનાની વેલિડિટી ચોવીસો નવ્વાણુંમાં છે અને ત્રણ મહિનાની વેલિડિટી સત્તરસો ઓગણપચાસમાં છે હું સલાહ આપીશ કે તમે પહેલેથી સરખી રીતે કરવા માંગતા હોય તો છ મહિનાની વેલિડિટી લેવાય કોર્સમાં કોઈ ફર્ક નથી જે છ મહિના છે ત્રણ મહિના છે પણ ત્રણ મહિનામાં તમારાથી પૂરું કરવું અઘરું છે કેમ કે બધા ચેપ્ટર લઈ લીધા છે સીસી તો છે આ સિવાયની કોઈ પણ તમારી આંકડા મદદની શું હોય હમણાં કોન્સ્ટેબલ આવશે આ એસટી હતું આમાં આમાં ક્ષેત્રફળ ગણપળ હતું સીસીમાં નથી પીએસઆઈ આવશે કોઈ પણ એક્ઝામ આવે બધું જ મેસેજિંગ આપણે વ્યવસ્થિત રીતે લીધું છે વર્બલ નોન વર્બલ બધું જ લીધું છે એટલે સલાહ આપું છું કે છ મહિના માટે લેવાય કેમ કે આમાં કેવું થશે ત્રણ મહિના માટે લેશો એક્ઝામ પાછળ જાય કોર્સ પૂરો ન થાય કોઈ પણ સંજોગોમાં વેલિડિટી બાળકો એપ્લિકેશન ઉપર એક દિવસ પણ વધારવી અમારા માટે પોસિબલ નથી ટેકનિકલી જ પોસિબલ નથી એટલે અગેન તમારે પાછો બીજી વાર ચાંદલો કરવો પડે એના કરતાં છ મહિનાની વેલિડિટી લેવાય હા તમે ઓલરેડી પહેલાં કોર્સ લીધેલો છે તમને ફાવટ સારી છે ને તમે ત્રણ મહિનામાં કરી શકો એમ છો તો હું સલાહ આપીશ કે ત્રણ મહિનાનો જ કોર્સ લેવાય તો છ મહિનાનો કોર્સ લઈને ખોટા ખર્ચા કરવાની જરૂર નથી મિત્રો આપણો જે જૂનો કોર્સ હતો ઘણા છોકરાઓ એવું પૂછે જૂનો કોર્સ હોય તો ફરીથી નવો લેવાય કે નહીં હું સલાહ આપીશ કે ચોક્કસ લેવાય કેમ કે જૂના કોર્સને આપણે ડિવાઇસ કરેલો હતો પંદર માર્ક્સના મેથ્સ અને રિઝનિંગ સાથે કે ત્યારે નોર્મલી કોઈ પણ પરીક્ષામાં પંદર માર્ક્સનું મેસ રિઝનિંગ એટલે કે પંદર ટકા પૂછાતું હવે સિત્તેર ટકા એટલે સિત્તેર માર્ક્સનું પૂછાય છે તો ભાવ વધી ગયો વેઇટેજ વધી ગયો તો અહીંયા મેં પણ એ જ રીતે એને ભાવ આપ્યો હશે એટલે જૂનો કોર્સ નો ડાઉટ સરસ હતો પણ હવે તમે જ્યારે મેથ્સ રીઝનિંગના આ વાતાવરણમાં હવે પરીક્ષાઓ લેવા જઈ રહી છે ત્યારે જૂનો કોર્સ ઘણો ટૂંકો પડે અને હા જેને જૂનો કોર્સ લીધો છે ને હવે નવો લેવો છો તો એના માટે પણ આપણે સ્પેસિફિકલી ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે આ જે પ્રાઇસ છે આનાથી પણ વીસ ટકા ઓછા ભાવે ઓલ્ડ સ્ટુડન્ટને આ કોર્સ મળશે કોઈ પણ જૂના વિદ્યાર્થીઓને કોર્સ ફરીથી લેવો હોય તો તમે જૂના જે નંબર ઉપરથી કોર્સ લીધો હતો એ જ નંબર ઉપરથી મને વોટ્સએપ કરશો એટલે હું તમને આખી ડિટેલ એમાં પહોંચતી કરી દઈશ તો ડન છે અત્યારે મેં જે આ પેપરનું સોલ્યુશન આ બેંકની બેચની ડિટેલ છે કોઈ બેન્કિંગની તૈયારી કરતા હોય તો એમાં ઓફલાઈન ઓનલાઈન બધું મળશે ઇવન અહીંયા ઓફલાઈનમાં તમને બેંકનો કોર્સ મળશે ગુજરાત સરકારના કોઈ કોર્સ આપણે ઓફલાઈન કરાવતા નથી ઓનલાઈન પણ અત્યારે રેકોર્ડેડ કોર્સ જ છે અત્યારે મેં જે પેપરનું સોલ્યુશન કરાવ્યું છે એની પીડીએફ તમને આ ચેનલ ઉપર મળી જશે આપણી આ ટેલિગ્રામની ચેનલ છે અને આ આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ છે સારી સારી રીલ જોવી હોય જ્ઞાન સાથે ગણિતની ગમત જોવી હોય તો આ ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરી લેજો મને આશા છે છોકરાઓ કે મારું આ એક્સપ્લેનેશન તમને ગમ્યું હશે પેપર સોલ્યુશન આપણે વ્યવસ્થિત રીતે કર્યું પ્રશ્નોનું લેવલ પણ સરળ હતું પણ સારું હતું મને ભણાવવાની મજા આવી છે તમને ભણવાની મજા આવી હશે મજા આવી હોય ને હજી લાઈક કરવાનું ભૂલાઈ ગયું હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો અને તમારા મિત્ર મંડળમાં પણ જે કોઈ આવી તૈયારી કરતા હોય એને પણ આ ચેનલ જોવાની બે ચાર વિડીયો જોવાની સલાહ જરૂરથી આપશો તો મળીએ નવા પેપર સોરી આજે રાત્રે સાડા નવ વાગ્યે મોડેલ પેપર ટુ ફોરેસ્ટ ગાર્ડ અને તમારા માટે એક સરપ્રાઇઝ પણ છે જય હિન્દ જય માતાજી ભગવાન તમારું ભલું કરે આવનારો સમય તમારો શુભ રહે